હેલો ડિયર સ્ટુડન્ટ્સ હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુક વોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિશેને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર તો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ બારની ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકના યુનિટ નંબર ફોરના રીડ નંબર વન કે જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ વિશે એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂલન અને એ ખરેખર એક સરસ મજાના સુપ્રસિદ્ધ લેખક દ્વારા લખવામાં આવેલી એક પુસ્તક છે હાફ અ રૂપી સ્ટોરીઝ એમાંથી લેવામાં આવેલી છે રાઈટ તો એક સરસ મજાની સ્ટોરી વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટબુકમાં આવતા લગભગ દરેકે દરેક પ્રકારના જે અગત્યના શબ્દો છે અને તેના અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઓકે શરૂઆતમાં જ આપણને કહે છે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડ ફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રેન્ડ મધર અવર નાની જો સૌથી પહેલો જ વર્ડ તમને કહે છે ફ્યુનરલ એટલે કે અંતિમ સંસ્કાર હવે સ્ટોરીની શરૂઆત અચાનક રીતે થાય છે ગુલઝાર કે જેઓએ પોતાની સ્ટોરીમાં કંઈક અલગ રીતે લખવાનો પ્રયાસ કરેલો છે એ લખે છે કે ઇટ વોઝ અવર મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડ ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રેન્ડ મધર અવર નાની એ અમારી ભૂલ હતી કે અમે અમારા નાનાને અમારા નાનીની અંતિમ વિધિમાં ન લઈ ગયા ગો ટેક હર અવે વિસ્પર ટુ હર ઇયર્સ દેટ આઈ એમ ટુ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ વિસ્પ એટલે કે હળવેકથી કાનમાં કંઈક કહેવું એટલે નાના કંઈક કહે છે ગો ટેક હર અવે જાઓ એને અહીંયાથી લઈ જાઓ વિસ્પર ટુ હર ઇયર્સ દેટ આઈ એમ ટુ ઓન ધ વે અને એને ધીરેથી કાનમાં કહેજો કે હું પણ એ જ રસ્તા ઉપર આગળ વધી રહ્યો છું નોટ ફાર બિહાઈન્ડ બહુ પાછળ છું નહીં ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ અને એને એ પણ કહી દેજો કે ટૂંક જ સમયમાં જે તું તમે સ્વર્ગમાં જઈ રહ્યા છો તો તમારી પાછળ પાછળ હું પણ સ્વર્ગમાં આવી રહ્યો છું વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર હોઇસ્ટેડ એટલે કે ઉઠાવવું અથવા ઊંચે ચડાવવું અને બાયર બાયર એટલે આપણને ખબર છે કે જ્યારે વ્યક્તિ મરી જાય છે રાઈટ ત્યારે એને ઊંચકવા માટે જે ઠાઠડીનો ઉપયોગ થાય છે તો એને આપણે કહીએ છીએ બાયર તો હવે આ ફર્સ્ટ પર્સન દ્વારા જે સ્ટોરી લખાયેલી છે એમાં એ કહે છે કે વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર ભારે હૃદય સાથે અમે અમારા ખભા ઉપર નાનીની ઠાઠડીને ઉઠાવી આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ સ્ટેપિંગ અવે એટલે કે દૂર જવું અને શટ એટલે બંધ કરવું હવે જુઓ અહીંયા ફર્સ્ટ પર્સનમાં આઈ નામના વ્યક્તિ વિશે વાત કરેલી છે હવે એ આઈ કોણ છે રાઇટ એ આપણે આખી સ્ટોરી જોયા પછી આપણે નક્કી કરવાનું છે કે આ આઈ નામના વ્યક્તિ અહીંયા કોણ છે રાઈટ એટલે એક ફર્સ્ટ પર્સનમાં સ્ટોરી છે એટલે કે છે આઈ ટર્ન ટુ લુક એટલે કે જ્યારે અમે નાનીની ઠાઠળીને ઉઠાવીને લઈ જતા હતા ત્યારે ફક્ત એક તરફ મેં પાછળ ફરીને જોયું એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ અને મેં જોયું કે નાના એ પોતાની બાલ્કનીમાંથી પોતાના રૂમ તરફ એક ડગલું આગળ ભરી રહ્યા હતા પુલિંગ ધ ડોર સટ આફ્ટર હિમ અને તરત જ અંદર ગયા તરત જ એમને દરવાજો બંધ કરી દીધો હી હેડ લિવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોસ યર્સ સરસ મજાની વાત કરે છે એ કહે છે કે હી હેડ લિવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી અને નાના એ નાની સાથે લગભગ અડધી સેન્ચુરીથી રહે છે એનો મતલબ એમ કે છેલ્લા પચાસ વર્ષથી એ બંને જણ નાના અને નાની એકસાથે રહે છે સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ રેડિયન્ટ એટલે કે ખુશખુશાલ અને આ પચાસ વર્ષની જીવનગાળામાં બંને એકબીજાનો સરસ મજાનો ખુશખુશાલ ચહેરો હર રોજ જોતા આવ્યા છે હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ એટી ફાઈવ અને કહે છે કે નાનાની ઉંમર એ લગભગ પંચ્યાસી વર્ષ જેટલી છે એન્ડ યટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ અને અત્યારે પણ એ એવું કઈક ને કંઈક નાની કોઈ કાર્ય કરે તો એમની સાથે બડબડાટ કરવાનો સમય ક્યાંક ને ક્યાંકથી નાના શોધી લેતા હોય છે હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એઝ ઇફ ધે વર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરિડ ઇન ધ ફર્સ્ટ ફ્લોસ ઓફ લવ એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર એ શું કહે છે હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એઝ ઇફ વર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરિડ ઇન ધ ફર્સ્ટ ફ્લો ઓફ લવ ક્વિબલિંગ એટલે ઝઘડો કરવો એટલે કે નાના હંમેશા નાની સાથે કોઈક ને કોઈક બાબતે ઝઘડો કરતા રહેતા જાણે કે બે નવા પરણેલા વ્યક્તિઓ હોય કે જેમની પહેલી જ મુલાકાતમાં પ્રેમ થઈ ગયો હોય અને એ બંને વ્યક્તિ એકબીજાને જાણે કે જાણવાનો પ્રયાસ કરતા હોય એમ અત્યારે પચાસ વર્ષ એક સાથે રહ્યા પછી પણ નાના અને નાની આ જ રીતે નવા પરણેલા વ્યક્તિઓની વિશે જ એ ઝઘડતા રહેતા હતા આફ એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ અ લોંગ સાયલન્સ પેટી એટલે કે એક નાનકડો એ કહે છે કે ક્યારેક ક્યારેક તો એક નાનકડો ઝઘડો પણ એમના વચ્ચે બહુ લાંબી એવી શાંતિ ક્રિએટ કરી દેતા દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર અને આ ઝઘડાને લીધે લગભગ ઘણા બધા સમય સુધી નાના અને નાની એકબીજા સાથે વાતો પણ ન કરતા વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન ઓલ નાના વુડ ક્વિપ ઇટ હેપન્સ સન ઇટ હેપન્સ ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર અને જ્યારે અમે એટલે કે જે ઘરના લોકો છે એ ઘરના લોકો ઇન્ટરવેન એટલે કે દખલગીરી કરવી દરમિયાનગીરી કરવી અને ક્વિપ એટલે કે કટાક્ષ કરવો હવે એ કહે છે કે જ્યારે અમે ઘરના લોકો એ બંનેના ઝઘડામાં પડવાનો પ્રયત્ન કરતા ત્યારે દાદા જે નાના છે એ નાના કટાક્ષ કરીને અમને કહેતા ઇટ હેપન્સ સન ઇટ હેપન્સ આવું બન્યા જ કરે આવું બન્યા જ કરે ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર અને એકબીજા સાથે અનુકૂલન સાધતા થોડો સમય લાગે એડજસ્ટ આપણા લેસનનું ટાઇટલ છે એડજસ્ટમેન્ટ અનુકૂલન સાધવું તો નાના જો હવે તમે અહીંયા એ વસ્તુ વિચારો કે નાના અને નાની એ લગભગ પચાસ વરસથી સાથે રહી રહ્યા છે અને એ પચાસ વરસમાં પણ એકબીજાને અત્યારે એ લોકો શું કરી રહ્યા છે શોધી રહ્યા છે રાઈટ તો આ ટાઈમ ઉપર પણ એ લોકોને અનુકૂલન સાધવાની જરૂર પડે છે રાઈટ તો અત્યારે તો નવા જે નવા પરણિત નવયુગલો હોય એમની વચ્ચે તો ખરેખર કેટલા બધા પ્રોબ્લેમ હોય આપણે જાણી શકીએ છીએ ઈટ તો એ નાના આ રીતે કટાક્ષ કરતા કે એ સમય લે યાર એડજસ્ટમેન્ટ થતા સમય લે છે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક અને જ્યારે જ્યારે નાના બોલતા ત્યારે નાનાને સાંભળવાનો ખરેખર ખૂબ આનંદ આવતો મધરવુડ ઓલવેઝ રેપ્રિમેન્ડસ યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ પ્રિન્ટ અને તે જ વખતે મારા મમ્મી એ અમને કહેતા મધરવુડ ઓલવેઝ રેપ્રિમેન્ડસ એટલે કે અમારા જે મમ્મી છે એ અમારા મમ્મી અમને રેપ્રીમેન્ટ એટલે કે ઠપકો આપતા પ્રોવોક એટલે કે ઉશ્કેરવું બિયર એટલે સહન કરવું હવે આખો શબ્દ છે બિયર ધ બ્રન્ટ એટલે કે સહન કરવું તો જ્યારે જ્યારે એ કહે છે કે મધર ઓલ વુડ ઓલવેઝ રેપ્રીમેન્ટ અમને હંમેશા અમારી જે માતા છે એ ઠપકો આપતી શું કહીને ઠપકો આપતા યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ તમે બધા ભેગા થઈ અને મારા પપ્પાને એટલે કે નાનાને ઉશ્કેરો છો એન્ડ માય મધર હેઝ ટુ બીયર ધ બ્રન્ટ અને એ જ એનો સામનો એમને સહન કોને કરવું પડે છે મારા મમ્મીને એટલે કે નાનીને સહન કરવું પડે છે હર મધર મીન્સ અવર નાની એમના મમ્મી એટલે કે આપણા નાની થયા એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉસ બી ગ્રેટફુલ દેટ આઈ ગીવ યુ ટુ ગ્રેન્ડ સન્સ એન્ડ નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટઅપ અને જ્યારે જ્યારે નાના અને નાનીનો ઝઘડો થતો ત્યારે નાની વૂશઆઉટ એટલે કે બહાર કાઢવું એટલે કે પોતાના ટૂથલેસ એટલે કે જે મોડામાં એમના દાંત નથી એવા દાંત વગરના મોડામાંથી એ થોડા ઘણા શબ્દો બહાર કાઢતા કે ભગવાનનો આભાર માનો કે મેં તમને બે પૌત્રો આપ્યા છે અને હવે ભગવાનને ખાતર તમે ચૂપ થઈ જાઓ એટલે કે જ્યારે જ્યારે નાના અને નાની ઝઘડો કરતા ત્યારે એનું જે છેલ્લું પરિણામ આવતું એ નાની આ રીતે કહેતા પોતાના દાંત વગરના મોડામાંથી કહેતા કે ભગવાનને ખાતર હવે તમે ચૂપ થઈ જાઓ માય મધર સોરી માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેસનેબલ એજ વેન અવર ફાધર મેરિડ અ સેકન્ડ ટાઈમ હવે અહીંયાથી સ્ટોરી એક ટર્ન લે છે હવે જે નરેટર છે આ એ નામના વ્યક્તિ છે એ કહે છે કે હું અને મારો ભાઈ બહુ ઇમ્પ્રેસનેબલ એજ એટલે કે બહુ નાની ઉંમરના કાચી ઉંમરના હતા જ્યારે અમારા પિતાજીએ બીજી વાર મેરેજ કર્યું હતું હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઈફ અને એ હંમેશા એક ઘમંડી વ્યક્તિની રીતે પોતાની નવી વાઈફ સાથે ઘરમાં ચાલીને આવતા હતા મધર વોઝ હેલ્પલેસ અને આ જોઈને અમારા જે મમ્મી છે એ એક બિલકુલ લાચાર હતા એ આમાં કંઈ કરી શકે એમ હતા નહીં દેર વોઝ નથિંગ સી કુડ ડૂ અબાઉટ ઇટ એ આમાં કંઈ કરી શકે એમ ન હતા બટ નાની ફોટ વિથ હર પરંતુ નાની એ એમની સાથે લડતા એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ સેઈંગ યુ વોન્ટ ટુ રોટ હિયર ડૂ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ બાય ધેર સ્ટેપ મધર એ શું કહેતા એ જે નવી આવેલી જે વહુ છે એમને કહેતા શું કહેતા એન્ડ વિથ હર એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ સ્કૂપ્ડ એટલે કે જકડી લેવું એ શું કહેતા અમને બેને કોને મને જે નરેટર છે એ અને એમના જે ભાઈ છે એ બંનેને પોતાના આમ એટલે કે પોતાના હાથોમાં લઈને કહેતા એન્ડ બોટ અસ ઇન્ટુ હર હાઉસ અને એ પોતાને એમના ઘરે લઈ આવતા સેઈંગ યુ વોન્ટ ટુ રોટ હિયર ટુ સો અને શું કહેતા કે નાનાને કહેતા કે તમારે અહીંયા રહી અને સડવું હોય તો સડો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન્સ સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ બાય ધર સ્ટેપ મધર પરંતુ હું મારા પૌત્રોને અહીંયા રાખીને જે નવી આવેલી એમની મમ્મી છે એમની પાસે રાખી અને એમને હું માર ખાવા માટે રહેવા દઈ શકું નહીં એટલે કે સી અહીંયા એ વસ્તુ સમજાવે છે કે જ્યારે એમના પિતાજી એક નવી વહુ સાથે એમની એક નવી વાઈફ સાથે ઘરમાં આવે છે ત્યારે એમના જે મમ્મી છે એમની પહેલી વાઈફ છે એ કંઈ ન કરી શકતી પરંતુ ઝઘડો કોણ કરતા નાની કરતા અને અમને બેને પોતાના ખભા ઉપર લઈ અને પોતાના પિયર જતા રહેતા રાઈટ શું કહેતા કે તમારે અહીંયા સડવું હોય નાનાને કહેતા કે તમારે અહીંયા સડવું હોય તો તમે સડો પરંતુ હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને અહીંયા રાખીને એ નવી આવેલી મમ્મીનો માર ખાવા માટે છોડી શકું નહીં ઇફ એની વન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની અને નાનાને સંભાળવા માટેની ખરેખર જવાબદારી એ કોની હતી નાનીની હતી અને ગમે તે વસ્તુ થાય નાનીએ હંમેશા નાનાને સંભાળી લેતા સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય અને એમના મોડા ઉપર કહી દેતા કે જે દિવસે હું મરી જઈશ એ દિવસે તમારે પસ્તાવવું પડશે રિગ્રેટ એટલે કે પસ્તાવવું યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન અને જો તમે આ નવી મમ્મી નથી વાત કરતા ઇફ યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન એટલે કે જો આ બે બાળકોની માતા સાથે તમે નહીં બોલો તો ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ એ લોકો પણ તમારી સાથે નહીં બોલે યુ વીલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બેથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ એટલે કે કોની વાત કરે છે કે જે જૂની મમ્મી છે એની વાત કરે છે કે જો તમે એની સાથે નહીં વાત કરો તો તમારે એકલા એકલા બાલ્કનીમાં બેસવું પડશે અને સૂર્યની સામે બેઠા બેઠા તમારે એકલતામાં જીવન પસાર કરવું પડશે નાના વુડ સે બિયરલી ઓડિબલ આઈ એમ ઓલ્ડર ધેન યુ યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ યુ ઓર આઈ અને નાના પણ કહેતા બેરલી એટલે કે ભાગ્યે જ અને ભાગ્યે જ સંભળાય એ રીતે એકદમ ધીમા સ્વરે કહેતા આઈ એમ ઓલ્ડર ધેન યુ હું તારા કરતાં વધારે મોટો છું યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ તું જ ખાલી રાહ જો કે કોણ પહેલાં જાય છે તું કે હું એટલે કે નાના નાનીને કહે છે કે તમે વહેલા જાઓ છો કે હું જાઉં છું સી વુડ સિમ્પલી સે યસ યુ વીલ સી જસ્ટ વોચ અને નાની પણ એકદમ સાદગીપૂર્વક કહેતા કે હા વાંધો નહીં જોઈએ કોણ પહેલા જાય છે એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ અને ખરેખર નાની એ નાના કરતા પહેલાં અમને છોડીને જતા રહ્યા નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેજર ઇરિટેબલ એટલે કે ચીડિયા બની જવું વેજર એટલે કે સરત અને નાના ખરેખર નાનીના ગયા પછી વધારે પડતા ચીડિયા બની ગયા હતા એમ માનો કે જાણે કે એમને જે શરત લગાવી હતી એ શરતે હારી ગયા હોય કે કોણ પહેલાં જવાનું છે રાઈટ એ શરત જાણે કે હારી ગયા હોય એટલા માટે એ વધારે પડતા ચીડિયા બની ગયા હતા ફોર અ ફ્યુ ડેઝ હી ટૂક હાઉસિસ એન્ગર ઓન હિઝ ફૂડ અને થોડા ઘણા દિવસો માટે તો એમને પોતાનો ગુસ્સો એ જમવા ઉપર ઉતાર્યો હી વુડ પુશ અવે હી સ્પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ અને એ હંમેશા જ્યારે પણ એમને જમવાનું આપવામાં આવે ત્યારે એમની ડીશને એ ધક્કો મારી દેતા અને કહેતા કે એને કહી દેજો કે મારે અત્યારે જમવું નથી કોને કહી દેજો નાનીને કહી દેજો જોજો નાની અત્યારે પ્રેઝન્ટ નથી છતાં પણ એ એમની સાથે પચાસ વર્ષના સમયગાળામાં એટલા બધા એડજસ્ટમેન્ટ કરતાં આવ્યા હતા કે અત્યારે કહે છે કે એને કહી દેજો કે મારે ખાવું નથી

અને કાટવે એટલે કે બહાર કાઢો હવે અમે હવે નાની એક્સપાયર થઈ ચૂક્યા છે એટલે કે નાનીના રૂમમાંથી નાનીની જે રોજબરોજની વસ્તુ હતી એ રોજબરોજની વસ્તુઓને અમે કાઢવા માગતા હતા જેથી કરીને નાના એ રૂમમાં શાંતિથી રહી શકે પરંતુ નાનાએ અમને એ બધી વસ્તુ બહાર કાઢવા દીધી નહીં નાનીનો જે બેડ છે એ નાનીના બેડને અમને બહાર કાઢવા દીધો નહીં ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ લેટ ઇટ બી વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ પોતાના એકદમ સૂકા અને કરકસ બરછટ અવાજમાં એ કહેતા કે એ બેડને ત્યાં જ રહેવા દો નહીં તો એ ક્યાં સી અહીંયા તમારે બહુ ગૌરથી બહુ ધ્યાનથી સમજવાનું છે નાના શું કહે છે લેટ ઇટ બી વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ એટલે અહીંયા એક વસ્તુ તમને સ્પષ્ટ થતી જાય છે અને એ વસ્તુ ધીરે ધીરે આગળ જતાં વધારે પડતી સ્પષ્ટ થશે હવે જ્યારે અમે નાનીનો બેડ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે વખતે નાના અમને કહેતા કે નાનીનો બેડ કાઢવાની જરૂર નથી જો તમે નાનીનો બેડ કાઢી નાખશો તો એ ક્યાં સુશે ના તમે અત્યારે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો એ સમજી શકો છો કે નાની અત્યારે જીવિત નથી છતાં પણ નાના એ બેડ એમને કાઢવા દેતા નથી અને એમ કહે છે કે જો તમે એ બેડ કાઢી નાખશો તો નાની ક્યાં સુશે ડે વી હેડ ટુ ટેક નાની એસિસ અવે ફોર ઇમરસન ધેટ ડે ટુ નાના સ્ટેટ લોકડ ઇન ધ રૂમ અને જે દિવસે નાનીના એસિસ એસિસ એટલે કે રાખ ઇમરસન એટલે વિસર્જન કરવા જવું હવે જે દિવસે અમે નાનીની અસ્થિઓને રાખને વિસર્જન કરવા માટે જઈ રહ્યા હતા એ દિવસે પણ નાનાએ પોતાને પોતાની જાતને એક જ રૂમમાં લોક કરીને રાખી હતી વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ અને જ્યારે હું ફર્સ્ટ પર્સન આઈ નામનો વ્યક્તિ કે છે અને જ્યારે હું અંદર ગયો મેં જોયું કે નાના એ નાનીના બેડ ઉપર બેઠા હતા હી જસ્ટ ટચ અન એન્ડ સેડ અને એમને ફક્ત અન એટલે કે કળશ એટલે એમને કે એ જેમાં અસ્થિ ભરેલી છે રાઈટ હવે એ વસ્તુને એમને ફક્ત ટચ કર્યું અને કીધું ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી એને અહીંયાથી લઈ જાઓ પૂરા જીવન દરમિયાન એમને મારી સાથે ફક્ત ઝઘડો જ કર્યો છે અહીંયા તમારે એક વસ્તુ નોટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે ટેક હિમ અવે એટલે કે નાનાને અહીંયાથી લઈ જાઓ ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી પૂરી લાઈફ દરમિયાન એમને ફક્ત મારી સાથે ઝઘડો જ કર્યો છે ન તમને થોડી સિચ્યુએશન અહીંયા થોડી ઘણી સમજમાં આવતી હશે શું વસ્તુ સમજમાં આવતી હશે હવે સે ફોર એન એક્ઝામ્પલ તમે એમ સમજો કે અત્યારે નાની મરી ચૂક્યા છે અને નાના જીવિત છે રાઈટ હવે જ્યારે નાના પાસે એ આઈ નામના વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે એ કઈ રીતે બોલે છે એક નાની બનીને બોલે છે કે એને અહીંયાથી લઈ જાઓ રાઈટ તો એ વસ્તુ આઈ હોપ શું કે તમને ધીરે ધીરે સમજમાં આવતી હશે ધ સિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ અને આ જે બદલાવ છે એ ધીરે ધીરે ગ્રેડ્યુઅલ એટલે કે ક્રમિક હતો ક્રમ અનુસાર હતો ધીરે ધીરે થતો તો અચાનક થતો ન હતો આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઈટ બીકમ મોર એવિડેન્ટ હીડ એટલે કે ધ્યાન આપવું અને એવિડન્ટ એટલે કે સ્પષ્ટ થવું મેં એના પર બહુ ધ્યાન આપ્યું નહીં કારણ કે આ પહેલી ટાઈમ હતું પહેલી વાર એવું થયું હતું કે નાના એ નાની બનીને વાત કરી રહ્યા હતા તો એટલા માટે મેં એના તરફ વધારે પડતું ધ્યાન આપ્યું નહીં પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ ધીરે ધીરે આ વસ્તુ સ્પષ્ટ થતી ગઈ અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાની સ્કફ સિરપ અને બીજા દિવસે તો એવો દિવસ આવ્યો કે મેં નાનાને નાનીની કફ સિરપની જે બોટલ છે એ લેતા જોયા હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની ટુ અને એ શું કરી રહ્યા હતા એ જે રીતે નાની એ કપ સિરપની બોટલમાંથી ઢાંકણામાં સિરપ કાઢી રહ્યા હતા એવું મેં જોયું એ જ રીતે એક્ઝેક્ટલી જે રીતે નાની બહાર કાઢતા હતા કફ સિરપની બોટલમાંથી એ જ રીતે નાના પણ આજે એ જ કાર્ય કરી રહ્યા હતા આઈ આસ્ક હ્યુમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ એટલે મેં એમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન તો નાનાએ મને જવાબ આપ્યો કે તમારે બીજું શું કરવું જોઈએ ધીસ ડેમ કફ જસ્ટ ધીસ ડેમ કફ ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ આ કફ જો ને આ કફ જતો જ નથી મને તો મારે બીજું શું કરવું જોઈએ એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ અને લગભગ એ જ પ્રકારનો એમનો બોલવાનો ટોન હતો જે રીતે મેં નાનીને બોલતા સાંભળ્યા હતા હિ પોસ્ટ થ્રુ મિયર લૂક એન્ડ સેડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી મિયર ન્યૂ વન એટલે આટલું બોલીને ઊભા રહી ગયા નાના થ્રુ મી મિયર લુક મારા તરફ એમને જોયું અને મને કીધું કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને એક નવી બોટલ લાવીને આપજે આઈ વોઝ લિટલ ટેકન અ બેક અને આ સાંભળીને ખરેખર મને આશ્ચર્ય થયું આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ મેં તો દાદ નાનાને નાના મેં તો નાનાને ક્યારે પણ ખાંસતા જોયા નથી તો એ કપ સિરપ શા માટે લઈ રહ્યા છે સી વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે ધીરે ધીરે તમને એ વસ્તુ સમજમાં આવતી આવી જતી હશે કે સ્ટોરી કઈ રીતે આગળ વધી રહી છે બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગીવ મી અ ફ્યુ ડેઝ લેટર હવે જુઓ અહીંયા કહે છે કે પહેલાં એમને એ વસ્તુ જોઈ રાઈટ કે સૌથી પહેલાં એમને બેડ હટાવવાનો પ્રયત્ન કર્યો તો નાનાએ ન હટાવવા દીધો રાઈટ જ્યારે એમણે નાનીની અસ્થિઓના કળશને ટચ કરવાનું કીધું ત્યારે કંઈક જુદો રિપ્લાય આવ્યો અત્યારે એ વ્યક્તિએ એમને શું જોયું છે કે નાનીનું કપ સિરપ લેતા જોયો છે આ બધું થઈ ગયું પરંતુ આની સામે એમણે થોડા દિવસો પછી મને જે એક પ્રકારનો આંચકો આપ્યો એના કમ્પેરમાં આ આંચકા કંઈ ન હતા શું આંચકો આપ્યો એ આપણે જોઈએ આઈ ટોલ્ડ હિમ નાના લેટ્સ ગો ટુ અ સેલોન યુ નીડ અ હેર કટ એટલે મેં એમને કીધું નાનાને કે ચાલો નાના આપણે વાળંદની દુકાન ઉપર જઈએ યુ નીડ અ હેર કટ તમારે વાળ કપાવવાની જરૂર છે આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ એટલે થોડો ઘણો મેં આગ્રહ કર્યો કે નાનાની ઉંમર થોડી વધારે છે એટલે કદાચ મારી સાથે ત્યાં દુકાન સુધી ન આવી શકે રાઈટ તો તમારે જો ત્યાં ન આવવું હોય તો હું એક કામ કરું કે હું વાળંદને કોલ કરીને ઘરે બોલાવી લઉં જેથી કરીને એ તમારા વાળ કાપી શકે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મેસ્ટ અને આ વખતે તો એમને મારી બાજુ જોવાની તસદી પણ ન લીધી હી બિગન ટુ સેક હી સેડ નો નો હી વિલ કીલ મી અને તરત જ નાનાએ પોતાનું માથું ના નકારમાં માથું હલાવવાની શરૂઆત કરી અને એમણે મને કીધું નો નો હી વિલ કિલ મી નાના વાળ કપાવવાની જરૂર નથી જો હું વાળ કપાવીશ તો નાના મને મારી નાખશે સી અહીંયા લખેલું છે હી વિલ કિલ મી એટલે કે નાના મને મારી નાખશે હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ હી વિલ નેવર અપ્રૂવ નાનાને મારા વાળ નાના કરેલા ગમતા અને એ આની પરમિશન ક્યારે પણ મને આપશે નહીં તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે અત્યારે નાના બધા વાક્યો બોલી રહ્યા છે નાની વિશે પરંતુ આપણને એમ લાગે છે કે નાની બોલી રહ્યા છે નાના વિશે હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઈઝ નાનીઝ અને એમની બોલવાની જે વૃત્તિ હતી એ ખરેખર નાની જેવી હતી ઇટ ઇટ સીમ્ડ એઝ ઇફ વોઝ નાની નાની સ્પીકિંગ અને અને મને એમ લાગી રહ્યું હતું કે કે જાણે આ આ આ છે છે જે બધું બોલી રહ્યા આઈ અ અ બેક લિટલ જોઈને ખરેખર મને આંચકો લાગ્યો અને હવે થોડી ઘણી મને ચિંતા પણ થતી હતી આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલે અ સાયક્રેટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક જે મનનું વિજ્ઞાન જાણતા હોય રાઈટ માનસિક રોગોના જે ડોક્ટર હોય એને આપણે કહીએ છીએ મનોચિકિત્સક તો આપણા નરેટર કહે છે કે મારો એક મિત્ર છે ડોક્ટર કેડી કામલે કે જે એક મનોચિકિત્સક છે આઈ કોલ્ડ હિમ ઓવર એટલે મેં એમને ફોન કરી અને સીધો ઘરે બોલાવી લીધો હી ટોક ટુ લાના એટ લેન્થ ફોર આ અને જ્યારે ડૉક્ટર કેડી કામલે એ મારા ઘરે આવ્યા ત્યારે એમણે નાના સાથે બહુ લાંબી એવી કલાકો સુધી વાત કરી મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વા અને આ બધા વાતચીત દરમિયાન ઘણો બધો સમય એવો હતો કે જ્યાં નાના ફક્ત ચૂપ જ રહ્યા હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ અને ડૉક્ટર કામલે દ્વારા પૂછવામાં આવેલા જેટલા બધા પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોમાંથી એમને કોઈ પણ પ્રકારનો આન્સર આપ્યો નહીં બટ વેન હી ડીટ હી સ્પોક લાઈક નાના નોર્મલી ડિડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ અને જ્યારે જ્યારે પણ નાનાએ જવાબ આપ્યો ત્યારે નાના ફક્ત નાના જે રીતે પોતાના અવાજમાં વાત કરતા એ જ રીતે વાત કરતા સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ અને આની સાથે સાથે બીજી પણ વસ્તુ એક સ્પષ્ટ થતી જઈ રહી હતી ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશન્સ દેટ ડૉક્ટર કામલે આસ્ક સ્કિમ હી સેટ ધીસ ઓનલી સી કેન આન્સર ઘણા બધા પ્રશ્નો કે જે ડૉક્ટર કામલે દ્વારા પૂછવામાં આવ્યા હતા એમાંના ઘણા બધા પ્રશ્નોના જવાબમાં ફક્ત નાનાએ એટલું જ કીધું ધીસ ઓનલી સી કેન આન્સર આ સવાલના જવાબ તો ફક્ત નાની જ આપી શકે એમ છે આઈ વિલ આસ્કર વેન સી કમ્સ અને જ્યારે એ આવશે ત્યારે હું એને પૂછી લઈશ કે એ આ બધા પ્રશ્નોના જવાબ શું છે ડોક્ટર કામલે સોટ પેક અને આ સાંભળીને ડૉક્ટર કામલે ખરેખર આશ્ચર્યમાં મુકાઈ જાય છે વેર હેઝ સી ગોન એટલે ડૉક્ટર કામલે નાનાને પૂછે છે કે નાની ક્યાં ગયા છે ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અ લિટલ ઇન સ્માઈલ ઓહ સીટ ડિઝન્ટ રિયલી ઇવન ટેલ મી અબાઉટ હર વેર અબાઉટ્સ કરલ્ડ અપ એટલે કે વળાંકવાળા અને વેર અબાઉટ્સ એટલે કે રહેઠાણ એટલે કે જ્યારે નાના બોલતા હોય છે ત્યારે એમના જે હોઠ છે એમાં થોડો વળાંક આવે છે અને એક સ્માઇલ સાથે એ કહે છે કે અરે સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ ખરેખર એને મને હજુ કીધું નથી કે એનું રહેઠાણ ક્યાં છે એનું ઘર ક્યાં છે હજુ સુધી એને મને કંઈ કીધું નથી વેન નાના લેફ્ટ ડૉક્ટર કામલે સેઠ હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેટ અને જ્યારે ડૉક્ટર કામલે અને નાના વચ્ચેની વાતચીત ખતમ થાય છે અને નાના ત્યાંથી ઊભા થઈને જઈ રહ્યા છે જતા રહે છે એટલે ડૉક્ટર કામલે મને કહે છે કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ પરસીવ એટલે સમજવું એ મને કહે છે ડૉક્ટર કામલે કહે છે કે તમારા નાના એ તમારી નાનીને મરી ચૂક્યા છે એવું સમજતા નથી હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ અને નાના ખરેખર બે પ્રકારની જિંદગી જીવવા મળ્યા છે ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર અને લેસ ઓફ હિમ અને હકીકતમાં સાચી વાત કહું તો એ વધારે પડતી જિંદગી એ નાનીની જીવી રહ્યા છે અને થોડી ઘણી જિંદગી એ પોતાની જીવી રહ્યા છે હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની અને નાના પોતાને એક નાની તરીકે સમજી રહ્યા છે વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર અને જે પણ કંઈક થઈ રહ્યું છે એ દરેકે દરેક વસ્તુ કોને થાય છે નાનીને થાય છે સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેટ એ નાની જ છે કે જેમને ખાવાનું ખવડાવવું પડે છે સી ઇઝ ધ વન હુ ફિલ્સ ધ થ્રસ્ટી અને એ નાની જ છે કે જેને પાણીની તરસ લાગે છે સી ઇઝ ધ વન હુ ફિલ્સ ધ પેન એ નાની જ છે કે જેને દુઃખ થાય છે પીડા થાય છે એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન અને આ નાના છે કે જે એમના બદલામાં દવા લે છે એન્ડ હી ઓનલી સ્વેલોઝ ધ પીલ ઓન હર પિહાફ અને નાના એ ફક્ત નાનીના બદલામાં પીલ્સ એટલે કે દવા અને સ્વેલો એટલે કે ગળવું એટલે કે નાના એ નાનીના બદલામાં આ બધી દવા છે એને ગળે છે આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ યિઝ હોમ એટલે આ બધી વાતચીત પૂરી થયા પછી હું ડૉક્ટરને એમના ઘર સુધી મૂકવા માટે ગયો

અને એ પોતાની ડૉક્ટર કેડી કામલે પોતાની વાત આગળ વધારતા કહે છે કે આપણે એને ધ્યાનમાં તો રાખીશું અને આપણાથી બનતા દરેકે દરેક પ્રકારના પ્રયત્ન કરીશું પરંતુ જે નાનાની ઉંમર છે પંચ્યાસી વર્ષની ઉંમર ઉપર જે પ્રકારની રિકવરી આપણને મળવી જોઈએ એ પ્રકારની રીકવરી મળવી લગભગ અશક્ય છે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લિવ હી આસ્ક મી અને જ્યારે હું એમને એમના ઘરે છોડીને ત્યાંથી નીકળતો હતો તે વખતે ડૉક્ટર કે ડી કામલેએ મને કંઈક કીધું ટેલ મી વન થિંગ હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની એક સરસ મજાનો ક્વેશ્ચન ડૉક્ટર કેડી કામલે ઊભો કર્યો કે મને એક વાત કહો તમને શું ફરક પડે છે કે એ નાના હોય કે નાની હોય હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિક ઇન ટુ નાની લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ ટુ એ પોતાની વાત આગળ વધારતા કહે છે કે હાઉ ડઝ ઈટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના એ નાના બનીને રાયતા ખાય છે અથવા તો એ નાના બનીને રાયતું ખાય છે અથવા તો નાનીમાં બદલાઈ જઈને એ રાયતું નથી ખાતા એનાથી તમને શું ફરક પડે છે હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ એને જે રીતે પોતાની જિંદગી જીવવી છે એ રીતે એની જિંદગી એને જીવવા દો આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ લોસ લેસ વરિડ બાય વોટ ડૉક્ટર કામલે હેટ સેડ અને ખરેખર એ દિવસે મને ઘરે આવતા થોડું લેટ થયું પરંતુ હવે હું ખરેખર જે બોજમાંથી પસાર થઈ રહ્યો હતો એમાંથી મુક્ત થઈ ગયો હતો અને ખરેખર મારી જે ચિંતા હતી એ ડૉક્ટર કેડી કામલે મને જે પણ કંઈક કીધું એનાથી મારી એ ચિંતા પણ હવે ઓછી થતી હતી આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર નાનાએ જે પ્રકારે પોતાના પંચ્યાસી વર્ષની ઉંમરમાં લગભગ પચાસ વર્ષ જેટલું જ્યારે નાની સાથે રહ્યા અને જે પ્રકારે એમને નાની સાથે અનુકૂલન સાધ્યું હતું હવે અમારો વારો છે અમારે પણ એ જ રીતે નાના સાથે અનુકૂલન સાધવું જોઈએ આઈ રીચડ હોમ વેન આઈ વોક ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝપીડ એટલે જ્યારે હું ઘરે પહોંચ્યો અને નાનાને ઉઠાડવા માટે એમની રૂમમાં ગયો ત્યારની વાત કરું છું આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ મેં જોયું કે નાના એ નાનીના બેડમાં સૂતા હતા આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ આઈ વોશ સ્ટંટ અને ખરેખર જ્યારે હું ત્યાં પહોંચ્યો અને એમને ઉઠાડવા માટે મેં બ્લેન્કેટ એમને જે ઓઢેલું હતું એ ઓઢવાનું મેં ઊંચું કર્યું આઈ વોશ સ્ટંટ અને એ જોઈને ખરેખર હું ચોંકી ગયો હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ અને ખરેખર એ નાના હવે એ પ્રકારની જિંદગી જીવતા હતા કે નાના અત્યારે બેડમાં સૂતા હતા પરંતુ એમનો જે પોશાક હતો એ પોશાકમાં એમને નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરેલા હતા રાઈટ તો અહીંયા ગુલઝારે સ્ટોરીને એન્ડ કરી દીધી છે રાઈટ પરંતુ તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે આ એક બીમારી છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસર્ડર એ લગભગ જ્યારે એની શરૂઆત થઈ આ બીમારીની શરૂઆત થઈ ત્યારે લગભગ નાના એ બે પ્રકારની જિંદગી તો જીવતા હતા પરંતુ એ બે પ્રકારની જિંદગીમાં લગભગ એંસી પર્સન્ટની જે જિંદગી છે એ નાનાની જીવતા હતા અને વીસ ટકા કોની હતી નાનાની હતી પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ એ જે પ્રમાણ છે એ ઓછું થતું ગયું અને ધીરે ધીરે હવે નાના એ એ એ એંસી જે જિંદગી છે એ નાનીની જીવવા મળ્યા છે અને વીસ પર્સન્ટ જે વધેલી છે એ પોતાની જીવવા મળ્યા છે તો રાઈટ અહીંયા ગુલઝારે બહુ સરસ રીતે આપણને સ્ટોરીને સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરેલો છે કે કઈ રીતે આ ખરેખર આ પ્રકારની જે બીમારી છે એ બીમારીની શું અસર થાય છે તો આઈ હોપ સો અહીંયા મેં તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો એ તમને બહુ સારી રીતે સમજમાં આવી ગયું હશે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ અને આ જ રીતે નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો તો ચાલો ફરીથી એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ